નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું પરેશ ટાંક 11 સાયન્સ ના વિડિયો લેક્ચર માં આપ સૌને આવકારું છું. આપણે જે બેઝિક ઇન્ફોર્મેશન લેતા હતા એમાં ત્રિકોણમિતિ વિશે સમજ્યા. ત્રિકોણમિતિ ની અંદર મુખ્યત્વે 6 વિધેયો હતા, બરાબર? 6 વિધેયો સાઈન થીટા, કોસ થીટા, ટેન થીટા. યાદ આ રીતે જ રાખવાના બાળકો. સાઈન નું વ્યસ્ત વિધેય કોસેક થીટા, કોસ નું વ્યસ્ત વિધેય સેક થીટા, અને ટેન નું વ્યસ્ત વિધેય કોટ થીટા. એ રીતે આમ જોવા જાવ તો આ ત્રણે ત્રણ ના વ્યસ્ત વિધેય પણ છે, આ વ્યસ્ત વિધેય છે, આના કોટી વિધેય પણ છે. સાઈન નું કોટી વિધેય કોસ થીટા, આ ટેન નું કોટી વિધેય કોટ થીટા, અને હવે વધ્યું સેક, તો સેક નું કોટી વિધેય છે કોસેક થીટા. આ ખાસ જોજો, કોટી વિધેય એટલે જે બે વિધેયના ખૂણાનો સરવાળો 90 થતો. હવે ત્રિકોણમિતિમાં સમજવા માટે આપણે સૌથી પહેલા સમજાતા એકમ વર્તુળ. એકમ વર્તુળ ની અંદર ચાર બાબતો ખૂબ મહત્વની છે બાળકો. એ જે છે એના ચાર ચરણો ની અંદર, આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને ચોથું ચરણ. આ એની એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ માઇનસ વાય છે, માઇનસ એક્સ છે. પહેલું ચરણ ધન ધન આવશે, બીજું ચરણ પ્લસ માઇનસ આવશે, ત્રીજું ચરણ માઇનસ માઇનસ આવશે, ચોથું ચરણ માઇનસ પ્લસ આવશે. સાદી યામ પદ્ધતિ ની અંદર સાદા યામ હંમેશા એક્સ વાય વડે દર્શાવે, બરાબર? સમજો, એમ ત્રિકોણમિતિય યામ હંમેશા પેલા કોસ થીટા લખાય, પછી સાઈન થીટા લખાય. રેડી? હવે આ પહેલા ચરણમાં એક સિમ્પલ સૂત્ર મેં તમને કીધું હતું, ઓલ એસ ટી સી, બરાબર છે? આ ઓલ એટલે બધા, બધા વિધેયો પ્રથમ ચરણમાં ધન હોય, બીજા ચરણની અંદર સાઈન અને એનું વ્યસ્ત વિધેય એટલે કે સાઈન થીટા અને કોસેક થીટા આ પ્લસ હોય, બીજા ચરણની અંદર ટેન થીટા અને એનું વ્યસ્ત વિધેય કોટ થીટા ધન હોય, બાકીના ચાર ઋણ હોય. અહીંયા કોસ થીટા અને સેક થીટા એ જે છે એ પ્લસ હોય, બાકીના ચાર માઇનસ હોય. પછી આપણે એ પણ વાત કરી હતી કે 0 થી પાઈ બાય 2 એટલે પહેલું ચરણ, પાઈ બાય 2 થી પાઈ એટલે બીજું ચરણ, પાઈ થી 3 પાઈ બાય 2 એટલે ત્રીજું ચરણ, અને 3 પાઈ બાય 2 થી 2 પાઈ અને ચોથું ચરણ. રેડી? હવે ધ્યાન આપજો, હવે આપણે કિંમતો જોવાની છે. દાખલા તરીકે હું એક કોઈ ખૂણો નક્કી કરું, બરાબર? ચાલ ભાઈ, તું એક ખૂણો બોલ, કોઈ ભી ખૂણો બોલ, ઓકે? ચાલો, ઈ ભાઈ કીધું છે કે 236 અંશ, સર 236 અંશ. ચાલો, હવે મારે 236 અંશ, આ ખૂણો જે છે એમાં કોઈ એક વિધેય લાગુ પાડું છું, સાઈન 236. ધ્યાન આપજો ખાસ મિત્રો, આ જે છે એ ફિઝિક્સ ની અંદર ખૂબ જરૂરી છે, બરાબર? દરેક કોન્સેપ્ટ સમજવામાં આ તમને ઉપયોગી થશે. સાઈન 236, સિમ્પલ ઉદાહરણ આપું હું તમને, કે કોઈ એક સંખ્યા છે, હું એમ કહું કે 70, તો આ 70 ને હું 0 થી 100 ના સંદર્ભમાં બોલવું હોય તો બે રીતે બોલી શકું. એક હું એમ કરું કે 0 પ્લસ 70 બરાબર 70 થાય, અને બીજું 100 માઇનસ 30 બરાબર 70 થાય, બરાબર? સમજો, આ બેનો મીનિંગ એક છે. મારી પાસે જો આના સ્ટેપ તમને આપું છું કે કોઈ પણ વિધેયનો ખૂણો આપ્યો હોય તો નક્કી કરવા પહેલા શું નક્કી કરવાનું, પહેલું ઈ કે આપેલો ખૂણો, આપેલ ખૂણો ક્યાં ચરણમાં છે, પેલું આ નક્કી કરવાનું, બરાબર છે? તમને જે ખૂણો આપ્યો છે ક્યાં ચરણમાં છે પેલા એ ડિસાઈડ કરી લેવાનું, બરાબર? ચાલો, ચરણ નક્કી થાય, કેમ નક્કી થશે? તો પેલું ચરણ 0 થી 90 છે, 0 થી 90, બીજું ચરણ 90 થી 180 છે, ત્રીજું છે 180 થી 270 છે,
અને ચોથું જે છે એ 270 અંશ થી 360 અંશ છે। तो हम नक्की करो 236 એટલે 236 એટલે 180 થી 270 क्या चरण में થઈ ગયું ત્રીજા ત્રીજા ચરણ માં હવે પછી જોવાનું આપેલ વિધેય ધન છે કે ઋણ એ નક્કી કરવાનું। ચાલો એક પછી એક ઉદાહરણ જોતા જશું। ઈ નક્કી થઈ ગયું પછી આપેલ ખૂણાને બે રીતે લખી શકાશે। आपेल खूणा ने बे रीते लखी सकाशे। बराबर अहीं आपणे उदाहरण तरीके लईए छीए फरी पाछू एज वस्तु अहीं पेलू आनो आंसर पेलानो आंसर पूछो के आपेल खूणो क्या चरण में छे तो एनो आंसर आवशे त्रीजा चरण में। बराबर बीजू आपेल विधेय धन छे के ऋण ત્રીજા ચરણની અંદર સાઈન ધન છે કે ઋણ તો કે ત્રીજા ચરણમાં ટેન અને કોટ સિવાય બધા ઋણ એનો આન્સર આવશે ઋણ છે। આન્સર મળી ગયો કયા ચરણમાં તો કે ત્રીજા ધન છે કે ઋણ ખબર પડી કે ઋણ આપેલ ખૂણાને બે રીતે લખી શકાય। હવે હવે ત્રીજા ચરણનો વિસ્તાર કેટલો છે તો કે ત્રીજા ચરણનો વિસ્તાર છે 180 થી 270 तो हम 236 छे तो तमारे बे रीते गणवानुं 236 माथी 180 बात करवाना अने ओके अने 270 माथी 236 बात करवाना। आ समझाणो तो शुं करवानुं 236 माथी बात करो एटले आ आव्युं 56 आ बात करो एटले आव्युं 34 आ बेनो सरवाळो करो एटले हमेशा 90 ज थशे। तो तमारे आ विधेय ने बे रीते लखी सकाशे केम तो के 180 माथी 236 माथी 180 बात कर्या एटले हुं आ विधेय मारे ते लखुं ए sin 236 ए कई रीते लखी सकाशे तो के sin विधेय मारे लखुं होय तो आम लखी शकुं पहेला तो के sin 180 એટલે पाई प्लस 56 अने sin 3 पाई बाय 2 माइनस 34 आ बेनो मतलब एक ज थियो। अहींया एवुं जोवानुं छे के 180 मां केटला उमेरुं तो 36 थाय 56 एटले आम तमे जोवा जाओ तो आ 180 अहींया छे 270 अहींया छे आपणी पासे खूणो आव्यो तो 236 अहीं क्यांक आवे छे। 236 એ 180 કરતા વધારે છે 270 કરતા ઓછો છે એટલે તમે જ્યારે આમ લખો છો ત્યારે અહીંયા બે સંખ્યા મળશે તમને એક પૂર્ણાંક મળશે અને એક અપૂર્ણાંક। આ પૂર્ણાંક કહેવાય આ અપૂર્ણાંક આવશે। આમાં શું ધ્યાન રાખવાનું ચાલો પૂર્ણાંક સંખ્યા હોય ને જો પૂર્ણાંક હોય તો શું કરશું તો વિધેય બદલશે નહીં। साइन पाई प्लस 56 बराबर आनो आंसर लखशु साइन 56 साइन 56 ની કિંમત જોતા સી ફરી ફેક્ટર માં અહીંયા આવું છે માનો કે જો અપૂર્ણાંક હોય તો શું થશે તો અપૂર્ણાંક માનો કે આવું છે साइन 3 पाई बाय 2 माइनस 34 તો વિધેય બદલે તો साइन નું કોટી વિધેય કોસ 34 આનો આન્સર આવશે। ઓ વ્યવસ્થિત રીતે જે સમજાયું છે સમજી લેજો આના ઉપરથી ખબર પડી ગઈ કે sin 56 અને cos 34 આ બંનેની કિંમત સરખી છે। આ જે કોન્સેપ્ટ તમને સમજાયો છે વ્યવસ્થિત રીતે ન સમજાય તો બીજી વખત જોઈને સમજી લેજો। ચાલો એટલું ધ્યાનથી લખી લ્યો પછી આપણે આગળ વધીએ। ઓકે ફ્રેન્ડ્સ તો આપણે હમણાં જોયું કે હવે sin 236 નું ઉદાહરણ જોયું તો હવે આપણે એક ઉદાહરણ લઈએ છીએ બીજું। ચાલો કોઈ પણ ખૂણો બોલો બેટા 0 થી 360 વચ્ચેનો તમને જે ઠીક લાગે વિચારી લો બધાએ કે ખૂણો મનમાં ચાલો ક્લિયર વિચાર્યું ચાલો મેં વિચારી લીધો ખૂણો તમે વિચારી લીધો ઓકે ચાલો મેં જે ખૂણો વિચાર્યો છે એનું મૂલ્ય છે 173 અંશ। चलो बधाए विचारी लीधो ओके
હવે છ માંથી કોઈ એક વિધેય વિચારી લ્યો, છ વિધેય છે ને સાઈન કોસ ટેન કોસેક સેક કોટ વિચાર્યું, ઓકે ચાલો મેં વિચારી લીધું, કોઈ બી વિધેય ચાલે, તમારે કોઈ બી વિધેય વિચારવાનું, ક્લિયર? હવે મેં જે લખ્યું છે એમાં બોલો મેં ત્રણ પ્રશ્નો પૂછ્યા છે, એકવાર રિફર કરી લેજો ફરી પાછા. પહેલું પહેલું કામ ક્યાં ચરણમાં છે ભાઈ? 173 પહેલું ચરણ 0 થી 90, બીજું ચરણ 90 થી 180. તો મારો આન્સર આવ્યો કે અહીં 173 અંશ એ બીજા ચરણમાં છે. ચાલો ઈ કન્ફર્મ થઈ ગયું બીજા ચરણમાં છે. હવે વિધેય જોવાનું, કયું વિધેય છે? તો કે સેક. બીજું ચરણ, બીજા ચરણમાં સાઈન અને કોસેક ધન, તો બીજા ચરણમાં સેક એ ઋણ વિધેય છે. હાલો ઈ ક્લિયર થઈ ગયું. હવે શું જોવાનું? હવે જોવાનું 173 છે તો મારે શું કરવાનું, 180 માંથી 173 બાદ કરવાના અને 270 માંથી 173 બાદ કરવાના, તો ચાલશે. તો આ કેટલું આવ્યું? 173 એટલે 7, અને અહીંયા કેટલું આવ્યું? 70, 270, 173, સોરી બીજું ચરણ છે ને, એક સેકન્ડ, બીજું ચરણ 90 થી 180 આવશે, ઓકે. હા ચાલો, 180 માંથી બાદ કર્યા, બીજું 90 જે છે એ 173 માંથી 90 બાદ કરવાના, એ બાદ કરશો તો આન્સર આવશે 83. રે તો આપણને એક જે થી સાત અંશ મળ્યું, 83 અંશ મળ્યું. તો આને બે રીતે લખી શકું, કઈ રીતે? તો કે એક લખી શકું સેક પાઈ બાય 2 પ્લસ 83, અને બીજું લખી શકું સેક પાઈ માઇનસ 7. હવે અહીંયા અપૂર્ણાંક છે, અપૂર્ણાંક છે તો વિધેય બદલે સેક નું વ્યસ્ત વિધેય, બરાબર સમજજો, સોરી કોટી વિધેય. તો સેક નું કોટી વિધેય કયું થશે? સાઈન નું કોસ, તો સેક નું કોસેક, તો આની કિંમત થઈ કોસેક 83. અહીંયા એમ નમ રહેશે તો આની કિંમત થશે સેક 7 અંશ. આ ક્લિયર થયું? આ બે નો ખૂણાનો સરવાળો 90 થઈ ગયો. જ્યારે અપૂર્ણાંક હોય ત્યારે વિધેય બદલશે. ચાલો એક આ ઉદાહરણ જોયું. ચાલો હવે બજા હજી બીજો એક ઉદાહરણ બધા માઇન્ડમાં રાખો. ચાલો કોઈ એક ખૂણો સેટ કરો, મેં કરી લીધો. ચાલો 313 વિધેય નક્કી કરો. કર્યું? ચાલો અમારો વિધેય નક્કી થઈ ગયું 10. પ્રશ્ન પૂછવાના 173 ની જેમ 373 કયા ચરણમાં છે? મારો આન્સર આવ્યો ત્રીજા ચરણમાં. 313 ત્રીજા ચરણમાં છે, કેમ? તો કે ખબર પડી કે 270 થી 360 ની વચ્ચે હોય. હવે સેક તો અહીંયા 10, 10 એ ત્રીજા ચરણ, ત્રીજા ચરણ ની અંદર, આ સોરી ત્રીજું ચરણ નહીં, ચોથું આવશે, કેમ આમ થાય છે? ઓકે ચોથા ચરણમાં છે, ચોથા ચરણ ની અંદર 10 કેવું છે? તો કે ચોથા ચરણ માં 10 એ ઋણ વિધેય છે. ચાલો 10 ઋણ વિધેય થયું તો ચોથા ચરણ ની વેલ્યુ ક્યાંથી ક્યાં આવી? 270 થી 360 છે. 270 એટલે 3 પાઈ બાય 2 થી 2 પાઈ છે. હવે આપણે શું કરશું? તો કે 313 માંથી 270 બાદ કરશું અને બીજી વખત 360 માંથી 313 બાદ કરશું. અહીંયા જે આન્સર આવશે એ આવશે 30 ને 13 43, અને અહીંયા આવશે 313 એ 720 ને 40, અહીંયા આવશે 47, અહીંયા 43. આ બેનો સરવાળો કરો, આવી ગયો 90. હવે શું કરવાનું? તો આને બે રીતે લખી શકું. કઈ બે રીતે? તો કે 10 3 પાઈ બાય 2 પ્લસ 43, અને બીજી રીતે લખવું હોય તો 10 2 પાઈ માઇનસ 47. અહીંયા અપૂર્ણાંક છે, વિધેય બદલે એટલે 10 નું થઈ ગયું કોટ 43, ખૂણો છેલ્લે હોય જ લખવાનો. અહીંયા 10 નું 10 રાખશો, 10 47, આની કિંમત સરખી છે. સમજાણું બાળકો? હજી ન સમજાય તો હજી એક ઉદાહરણ જોઈ. ચાલો હજી કોઈ એક ખૂણો વિચારો. ચાલો મેં વિચારી લીધો કેટલો છે, તો કે 213 અંશ. વિધેય વિચારો, એકવાર સેક વિચારો, એકવાર ટેન વિચારો, અહીંયા હું વિચારું છું કોસ વિધેય. તમે નક્કી કરી લ્યો.
પેલું કામ કરવાનું કયા ચરણમાં છે તો આનો આન્સર આવ્યો ત્રીજા ચરણમાં મને કેમ ખબર પડી ત્રીજા ચરણમાં છે ચાલો ત્રીજા ચરણમાં જે ખબર કેમ પડી યસ ત્રીજું ચરણ જે છે એ કેપિકેની વચ્ચે છે તો કે 90 થી સોરી 180 થી 270 પેલો 270 યસ કોસ છે ત્રીજા ચરણમાં કોસ કેવું છે તો કે ત્રીજા ચરણ ની અંદર 10 ને કોટ ધન હોય ત્રીજા ચરણમાં કોસ ઋણ છે બે રીતે લખવા માટે મારે કઈ કરવાનું નથી 213 માંથી 180 બાદ કરવાના અને 270 માંથી 213 બાદ કરવાના અહીંયા બાદ કરીશ એટલે 33 જ છે અહીંયા બાદ કરીશ એટલે 57 જ છે આ બેનો સરવાળો 90 થાય રેડી તો હવે મારે લખવું છે તો કેમ લખી શકશું બોલો અહીંયા 33 છે તો કોસ 180 પ્લસ 33 લખી શકીશ એટલે કે પાઈ અને બીજું લખી શકીશ કોસ અહીંયા 270 3 પાઈ / 2 - 57 હવે તમે જોઈ શકો છો કે આ પૂર્ણાંક છે આ પૂર્ણાંક છે પૂર્ણાંક ની અંદર વિધેય નહીં બદલે એટલે આનો જવાબ કોસ 33 આવશે આનો જવાબ સાઈન 57 આવશે તમે ખરેખર કોસ 33 અને સાઈન 57 ની કિંમત જુઓ તો એ તમને બંને સરખી હશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો હવે હું તમને 3-4 ઉદાહરણ આપું છું એ તમે ઘરે પ્રેક્ટિસ કરજો બરાબર છે પછી આપણે આજનો લેક્ચર પૂરો કરીએ નેક્સ્ટ જે છે એથી આપણે બેઝિક ઇન્ફોર્મેશન સમજશું 10 113 સાઈન 345 કોસ 218 કોટ 319 સેક 48 સાઈન 189 છ ઉદાહરણ આપ્યા છે આ પ્રમાણે જોજો અને બે રીતે કેમ લખી શકાય ચેક કરજો ઓકે ચાલો બેસ્ટ ઓફ લક